हेलो फ्रेंड्स, वेलकम बैक टू अनदर लेक्चर। लास्ट लेक्चर में આપણે બેક્ટેરિયા વાળી કોષકેન્દ્રીય સજીવોમાં પ્રત્યાંગની પ્રક્રિયા જોઈ હતી। હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે સુકોષકેન્દ્રીય સજીવોમાં પ્રત્યાંગન કઈ રીતે થાય છે। આગળ ટૂંકમાં કીધેલું હતું કે જે બેક્ટેરિયા જેવા સરળ સજીવો હોય એમાં પ્રત્યાંગની પ્રક્રિયા થાય બહુ જટિલતા હોતી નથી, પણ એની સરખામણીમાં સુકોષકેન્દ્રીય સજીવો જે છે એમાં પ્રત્યાંગની પ્રક્રિયામાં થોડી જટિલતા જોવા મળે। જટિલતા શું છે અને બેક્ટેરિયાની સરખામણીમાં આમાં કયા કયા ભાગ જે છે એ જુદા નવા જોવા મળે છે એના વિશે ચર્ચા કરીએ। તો સૌથી પહેલી બાબત જે છે આગળ પણ જણાવી દીધી કે સુકોષકેન્દ્રીય સજીવો જે છે એમાં ડીએનએ નો પ્રકાર મોટા ભાગે મોનોસિસ્ટોનિક જોવા મળે। મોનોસિસ્ટોનિક નો મતલબ થાય છે કે જેમાં એક જનીન દ્વારા એક સમયે એક જ આરએનએ બને અને એક આરએનએ માંથી એક જ પ્રોટીન બને। બીજી બાબત, જે આરએનએ નું નિર્માણ થાય છે એ આરએનએ માં પણ પાછા ટુકડા જોવા મળે છે, જેના વિશે બહુ ટૂંકમાં ચર્ચા કરી લીધી કે આ ટુકડામાં બે પ્રકારના ટુકડા હોય છે। એક ટુકડો જે છે ઇન્ટ્રોન તરીકે ઓળખાય છે, જ્યારે બીજો ટુકડો છે એક્ઝોન તરીકે ઓળખાય। આ ઇન્ટ્રોન અને એક્ઝોન જે છે એ બંને આપણા માટે પ્રોટીન બનાવવા માટે ઉપયોગી નથી। એમાંથી કયા ટુકડા જે છે એને કાઢી નાખવામાં આવે છે, કયા ટુકડાને રાખવામાં આવે છે અને આ જે છે પ્રક્રિયા કાઢવાની કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય છે એ આપણે આ લેક્ચરમાં ભણવાનું છે। સૌથી પહેલા શરૂઆત કરીએ બેક્ટેરિયા જે છે એની સરખામણીમાં જટિલતા શું છે। જો તો સુકોષકેન્દ્રીય સજીવો જે છે એમાં બેક્ટેરિયાની સરખામણીમાં એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ આપણે ભણ્યા હતા, ત્રણ પ્રકારના આરએનએ હોય। આ ત્રણેય પ્રકારના આરએનએ નું નિર્માણ કરવા માટે જટિલતા તરીકે આરએનએ પોલિમરેઝ ઉત્સેચકો જે છે એના મુખ્ય ત્રણ પેટા પ્રકાર છે। જ્યારે આગળ આની સરખામણીમાં કહેતો જાઓ કે બેક્ટેરિયામાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એક જ પ્રકારનો હોય, એક જ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક એમ, ટી અને આર ત્રણેય પ્રકારના આરએનએ નું નિર્માણ કરે છે। જ્યારે એની સરખામણીમાં સુકોષકેન્દ્રીય સજીવો જે છે એમાં આરએનએ પોલિમરેઝના ત્રણ પેટા યુનિટ પોલિમરેઝ 1, 2 અને 3 એ ત્રણેય અલગ અલગ પ્રકારના આરએનએ જે છે એનું નિર્માણ કરે છે। કારણ કે આરએનએ માં વિવિધતા છે અને વિવિધતાને લીધે આરએનએ ના બધા કાર્યની વહેંચણી કરે છે। એમાં જોઈએ ખાસ કરીને નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક પ્રકાર યાદ રાખવાનો છે અને કયા પ્રકારના આરએનએ બનાવે છે। સૌથી પહેલા ટૂંકમાં તો ત્રણ પ્રકારના આરએનએ જે હતા એમાંથી પહેલો આરએનએ પોલિમરેઝ 1 જે ઉત્સેચક છે એ આરઆરએનએ નું નિર્માણ કરે। આપણે આગળ ભણી ગયા કે આરઆરએનએ રિબોસોમ નો બંધારણીય ઘટક છે। આરઆરએનએ ના કેટલાક સબ યુનિટ જે છે એમાં લીધેલા છે, જેમ કે 28 એસ આરએનએ, 18 એસ આરએનએ અને 5.8 એસ આરએનએ। આમાં જે એસ જે છે શું દર્શાવે છે તો એ સેડિમેન્ટેશન રેટ છે। સ્વેડબર્ગ એકમ જે છે તરીકે રિબોસોમ ના કેટલાક નાના ટુકડા છે, ટુકડામાં ઘનતાને આધારે એની ઘનતા કેટલી છે અને સ્વેડબર્ગ યુનિટ જે છે એના પ્રમાણે માપવામાં આવે છે। આમાં જે બધામાં જ્યાં જ્યાં એસ દર્શાવેલો હોય સ્મોલ એસ એ દર્શાવે છે સ્વેડબર્ગ એકમ। અને સ્વેડબર્ગ એકમ શું છે તો રિબોસોમમાં આરએનએ ની ઘનતા નક્કી કરતો ઘટક। એકમ છે એસ તરીકે, સ્વેડબર્ગ વિજ્ઞાનીના નામ પરથી સ્મોલ એસ તરીકે ગણવામાં આવે છે। રિબોસોમના જે ટુકડા હોય એમાં એની ઘનતા ઓછી છે વધુ છે એના આધારે એને એસ તરીકે ઓળખવામાં આવે અને એ બધા આરએનએના ટુકડા અલગ અલગ રીતે નિર્માણ થતા હોય। એમાં પહેલો જે પ્રકાર જે છે એ આરઆરએનએ નિર્માણ કરશે, એટલે કે રિબોસોમનો બંધારણીય ભાગ બનાવે। રિબોસોમના બંધારણીય ભાગમાં અલગ અલગ પ્રકારના સ્વેડબર્ગ યુનિટ પ્રમાણેના એકમો હોય, જેમાં 28, 18 અને 5.8 એસ એવા પ્રકારના આરએનએ નિર્માણ કરશે। જ્યારે એની સરખામણીમાં પોલિમરે 2 પ્રકાર, પોલિમરે 2 પ્રકાર જે છે બીજો અન્ય પ્રકારનો આરએનએ મુખ્ય આરએનએ છે એમઆરએનએ, બરાબર। પણ આમાં પણ જટિલતા છે કે એમઆરએનએ નું નિર્માણ કરવા માટે સીધી સીધો એમઆરએનએ બનતો નથી। એમઆરએનએ બનતા પહેલા એક એનું પૂર્વ સ્વરૂપ બને એચએનઆરએનએ, મતલબ હિટરોજીનસ ન્યુક્લિયર આરએનએ। આ આરએનએ જે છે એમાંથી આપણે મુખ્ય આરએનએ બનાવવાની પ્રક્રિયા કરવી પડશે અને આ પ્રક્રિયા આરએનએ સ્પ્લિસિંગ તરીકે જાણીતી છે, જે આપણે આગળ લેક્ચર જીસમાં ભણીએ છીએ। એટલે એમઆરએનએ બનાવવા માટે અથવા એમઆરએનએ નું પૂર્વ સ્વરૂપ બનાવવા માટે કયા પ્રકારના પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય, તેમાં આવશે પોલિમરેઝ 2 પ્રકાર। જ્યારે ત્રીજો પ્રકાર આરએનએ પોલિમરેઝ 3, આરએનએ પોલિમરેઝ 3 પ્રકાર જે છે એ બાકી રહેલો ત્રીજો પ્રકાર ટીઆરએનએ। આગળ આવી ગયું છે આરએનએ ના ત્રણ પ્રકાર હોય એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ। એટલે આપણે આમાં યાદ રાખવા માટે ટૂંકમાં યાદ રાખશો આરએમટી, આરએમટી પ્રકાર પ્રમાણે પોલિમરેઝના પ્રકાર વપરાય છે। પહેલો પ્રકાર જે છે એમાં આરઆરએનએ, બીજો પ્રકાર જે છે એમાં એમઆરએનએ, ત્રીજો પ્રકાર છે એમાં ટીઆરએનએ। ત્રણેય પ્રકારના આરએનએ બનાવવા માટે
આરએનએ પોલિમરેઝની કાર્ય વૈચારિક કરેલી છે ત્રણેયના અલગ અલગ પેટા યુનિટ અલગ અલગ આરએનએ નિર્માણ કરે સેમ ટીઆરએનએ જેની સાથે સાથે બીજો પ્રકાર 5એસઆરઆરએનએ 5એસ મતલબ આગળ જેવું એસ મતલબ થશે સેડિમેન્ટ ડિસ્ટિલેટ પ્રમાણ 5એસ પ્રકારનો આરઆરએનએ જે છે અને ત્રીજું એસએનઆરએનએ સ્મોલ ન્યુક્લિયર આરએનએ આ બધા આરએનએ જે છે તમારે ટેક્સ્ટબુકમાં આપેલા છે પ્રકાર યાદ રાખવાના છે કે સિમ્પલ ક્વેશ્ચન પૂછાય એટલે તરીકે એસએનઆરએનએ જે છે એનું નિર્માણ કયા પ્રકારનો પોલિમરેઝ ઉત્સેચક કરશે 1 2 3 બરાબર તેમાં પ્રકાર આવશે 3 આ રીતે ત્રણેય પ્રકારના પોલિમરેઝ ઉત્સેચક એની કાર્ય વૈચારિક જે છે અલગ અલગ કરેલી છે હવે જે મેઈન મુખ્ય બાબત છે કે આ પ્રક્રિયા જે થાય કઈ રીતે તો એના પછી સુકોષકેન્દ્રી સજીવો એમાં પ્રકાર આવશે મોનોસિસ્ટ્રોનિક મોનોસિસ્ટ્રોનિક ડીએનએ નો મતલબ આગળ પણ સમજાવી દીધો એક જ પ્રકારના જનીનમાંથી એક આરએનએ બનશે એક આરએનએમાંથી એક પ્રોટીન જે છે એનું નિર્માણ થાય એક સમયે એક કરતા વધારે પ્રોટીનનું નિર્માણ થઈ શકે નહીં મોનોસિસ્ટ્રોનિક ડીએનએ એમાંથી એક સમયે એક જનીનમાંથી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થઈ શકે છે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા માટે જરૂર પડશે પહેલા આરએનએ એટલે શું થશે કે જે ડીએનએ હોય એ ડીએનએ નું પ્રત્યાંગન થશે સામાન્ય પ્રક્રિયાની જેમ ડીએનએ માંથી પ્રત્યાંગન થાય એટલે નિર્માણ થશે આરએનએ આ જે આરએનએ નિર્માણ થાય છે સુકોષકેન્દ્રીમાં ઈ આરએનએ નો પ્રકાર જે છે ઈ એચએનઆરએનએ હોય હિટરો ન્યુક્લિયર અગડાવી હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ નું નિર્માણ મતલબ શું થશે કે આ એવો આરએનએ છે કે જે બિન કાર્યકારી હોય આદિકોષકેન્દ્રીમાં શું હતું જે ડીએનએ માંથી પ્રત્યાંગન થઈને આરએનએ બને સીધી સીધો સક્રિય આરએનએ હોય આરએનએ માંથી આપણે સીધું પ્રોટીન બનાવી શકીએ પણ આમાં એક વચ્ચે એક વધારાનો સ્ટેપ જે છે વપરાય છે એ જ આપણે સુકોષકેન્દ્રીમાં જટિલતા તરીકે લીધેલો છે જેમ કે ડીએનએ નું પ્રત્યાંગન થાય પહેલો જે આરએનએ બનશે એ હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ હોય છે જે બિનકાર્યકારી છે બિનકાર્યકારી શું કામ છે કારણ કે આ એવો આરએનએ છે કે જેના બંધારણમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બંને હાજર હોય ઇન્ટ્રોન તથા એક્ઝોન બંને હાજર લે યાદ રાખજો જે આરએનએ ના બંધારણમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બંને હાજર હોય એવા આરએનએ ને હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ તરીકે ઓળખી શકાય હિટરો શબ્દ જ અર્થ થાય વિષમ ને વિષમ નો મતલબ બે જુદા જુદા જેમાં ઇન્ટ્રોન પણ છે અને સાથે એક્ઝોન પણ છે બે આરએનએ હાજર છે હવે આ બંને નો અર્થ શું છે આ બંને માંથી આપણા માટે કામના કયા છે તો જ્યારે પ્રોટીન બનાવવા માટે ઇન્ટ્રોન અને એક્ઝોન બે આવેલા હોય ત્યારે ઇન્ટ્રોન અને એક્ઝોન માંથી આપણા માટે ખાલી કામના છે એક્ઝોન તો સ્વાભાવિક છે કે ઇન્ટ્રોન અને એક્ઝોન માંથી ઇન્ટ્રોન ને બધાને દૂર કરવા પડે અને ખાલી એક્ઝોન વાળો ભાગ જે છે એવો જોઈએ તો જ આપણે એમાંથી પ્રોટીન બનાવી શકીએ એટલે હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ માંથી આગળ એક નવું સ્ટેપ આવશે એ નવા સ્ટેપ નું નામ છે આરએનએ સ્પ્લિસિંગ અને આરએનએ સ્પ્લિસિંગ એ માત્ર ને માત્ર સુકોષકેન્દ્રી સજીવોની લાક્ષણિકતા છે આવું કઈ બેક્ટેરિયામાં જોવા મળતું નથી કારણ કે બેક્ટેરિયામાં ઇન્ટ્રોન એક્ઝોન જેવું કોઈ હોતું નથી આમાં બે પ્રકાર છે જરૂરી ઘટક છે એક્ઝોન બિનજરૂરી ઘટક છે ઇન્ટ્રોન ઇન્ટ્રોન ને દૂર કરવા માટે પ્રક્રિયા કરવી પડશે આરએનએ સ્પ્લિસિંગ આરએનએ સ્પ્લિસિંગ થયા પછી જે હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ છે એમાંથી આપણો મુખ્ય આરએનએ નિર્માણ થશે અને ઈ આરએનએ છે એમઆરએનએ જે આપણા માટે કામનો છે સંદેશાવાહક આરએનએ એટલે સૌથી અગત્યનો પોઈન્ટ કે આરએનએ સ્પ્લિસિંગ પ્રક્રિયા સેના માટે હોય અને શું બનાવે છે આરએનએ સ્પ્લિસિંગ પ્રક્રિયા આરએનએ માંથી જ બીજો આરએનએ બનાવે છે પણ ફરક શું છે તો કે જે આરએનએ પહેલા નિર્માણ પામેલો છે એમાં જે હિટરોજિનસ ન્યુક્લિયર આરએનએ મતલબ ઇન્ટ્રોન પણ હાજર હોય એક્ઝોન પણ હાજર હોય એમાંથી ઇન્ટ્રોન દૂર કરવાની પ્રક્રિયા એટલે કે આરએનએ સ્પ્લિસિંગ જે એમઆરએનએ બનશે એમાં હવે માત્ર એક્ઝોન હાજર હશે
માત્ર એક્ઝોન હાજર હોય તો આપણા માટે જરૂરી ઘટક ખાલી એક્ઝોન છે, એટલે આ જે આરએનએ જે છે એ કાર્યકારી આરએનએ બનશે. જ્યારે આગળનું આરએનએ હતું એ ક્યુ આરએનએ કહેવાય, બિન કાર્યકારી, કારણ કે એમાંથી પ્રોટીન બનવાનું નથી, જરૂરી કામમાં ખાલી ઘટક એક્ઝોન હોવો જોઈએ. એક્ઝોન રાખવા, ઇન્ટ્રોન દૂર કરવા, એ પ્રક્રિયા કહેવાય આરએનએ સ્પ્લિસિંગ. આપણે જોઈએ છે કેવી રીતે થાય છે. એના પછી બનશે એમઆરએનએ, એટલે કે સંદેશાવાહક આરએનએ. આ એમઆરએનએ હવે ભવિષ્યમાં આગળ પ્રક્રિયા કરશે, ભાષાંતર, ભાષાંતરની પ્રક્રિયા થાય, ટ્રાન્સલેશન થશે, અને ટ્રાન્સલેશનની પ્રક્રિયા દ્વારા ચોક્કસ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય. પોલીપેપ્ટાઇડ જેને આપણે કહીએ છીએ પ્રોટીન. આ રીતે ડીએનએ નું એક જનીન એક પ્રોટીન નું નિર્માણ કરે, જે આદિકોષ કેન્દ્રીમાં પણ હોય. પણ ફરક શું છે, આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં વચ્ચેનો આ એક સ્ટેપ નીકળી જાય છે, જેમાં આરએનએ સ્પ્લિસિંગ થતું નથી. જ્યારે સુકોષ કેન્દ્રીમાં આવી આરએનએ સ્પ્લિસિંગની પ્રક્રિયાથી જટિલતા ઉત્પન્ન થાય, એ જટિલતામાં ઇન્ટ્રોન અને એક્ઝોન જે છે એ ઉમેરવા દૂર કરવા જેવી પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. હવે આખી પ્રક્રિયા આરએનએ સ્પ્લિસિંગ કઈ રીતે થાય છે એને આપણે સિમ્પલ એક આકૃતિ દ્વારા સમજીએ. જો આગળ રહે તો ટેક્સ્ટ બુક જે છે એમાં તમારે જે આકૃતિ આપેલી છે એ આકૃતિ સેમામાં દર્શાવેલી છે, થોડાક નામદેશન ખાલી એડ કર્યા છે. સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંગનની પ્રક્રિયા અને આરએનએ સ્પ્લિસિંગ, બરાબર. તો સૌથી પહેલા આ બધી પ્રક્રિયા બધા માટે કોમન છે. ફરક શું છે, તો કે ત્રણેય પ્રકારના આરએનએ પોલિમરેઝ અલગ અલગ છે. આપણે આરએનએ બનાવવો છે તો વન પ્રકાર ઉપયોગ થશે, બરાબર. એમઆરએનએ બનાવવો છે તો ટુ પ્રકાર ઉપયોગ થશે. ટીઆરએનએ બનાવવો છે તો થ્રી પ્રકાર ઉપયોગ થશે. આરએનએ પોલિમરેઝના પ્રકાર બદલાય છે. હવે આરએનએ બની ગયા પછીની એક જટિલ પ્રક્રિયા એ છે આરએનએ સ્પ્લિસિંગ. એટલે બહુ ટૂંકમાં જો પહેલા સૌથી પહેલા દર્શાવ્યું છે, દ્વિ સર્પિલાકાર જે ડીએનએ હોય એનું પ્રત્યાંગન થાય. પ્રત્યાંગન થવાથી સિમ્પલી જે છે આ એક આરએનએ નિર્માણ થાય છે ઘટક. હવે આરએનએ નિર્માણમાં કલર પ્રમાણે બે ભાગ દર્શાવેલા છે, બ્લેક કલરનો ભાગ છે, ગ્રીન કલરનો ભાગ છે. એકાંતરે એક એક કટકા કટકા જેવો ભાગ જોવા મળે. આ કટકા કટકા જેવા ભાગમાં બ્લેક કલર વાળા ભાગને ઇન્ટ્રોન દર્શાવ્યું છે, ગ્રીન કલર વાળા ભાગ બધા એક્ઝોન છે. જે આરએનએ માં આવા ઇન્ટ્રોન અને એક્ઝોન એવા બે ટુકડા જોવા મળે, મતલબ કે આરએનએ સીધો સળંગ નથી, એમાં ટુકડા ટુકડા પ્રમાણે જે છે જનીન જોવા મળે, આવા જનીનને કહેવાય વિક્ષેપિત જનીન. વિક્ષેપિત જનીન એટલે કે સ્પ્લિટ જીન વ્યવસ્થા. સ્પ્લિટ જીન વ્યવસ્થા જે છે માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીની જટિલતા છે, આવું કઈ આદિકોષ કેન્દ્રીમાં જોવા મળતું. એટલે સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ડીએનએ જે છે એ બધામાં હોય, પણ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં ફરક શું હોય, બેક્ટેરિયા જેવા સરળ સજીવમાં આવી સ્પ્લિટ જીન વ્યવસ્થા નથી, એમાં સળંગ જે છે એક જ પ્રકારનું આરએનએ હોય, એમાં આરએનએના જ પ્રકારમાં બે અલગ વિભાગ જોવા મળે, ઇન્ટ્રોન અને એક્ઝોન. હવે આગળ કીધું પ્રમાણે ઇન્ટ્રોન અને એક્ઝોન બેમાં તફાવત શું છે, તો ફરીથી કહું છું, એક્ઝોન વાળો ભાગ સક્રિય કાર્યકારી છે. એક્ઝોનનો મતલબ થાય એક્સ એટલે બહાર, એક્ઝિટ થ્રુ બહાર ભાગ લઈ જવો, મતલબ કોષ કેન્દ્રમાંથી ખરેખર જે માહિતી બહાર લઈ જવાની છે. ઈ ઘટક જેમાં માહિતી છે, જેમાં જનીન સંકેત છે, જેમાં કોડ છે, આવા કોડને આપણે પ્રોટીન સ્વરૂપે પ્રદર્શિત કરવું હોય એને બહાર લઈ જવું પડે, ઈ ભાગ છે એક્ઝોન. જ્યારે જે ભાગનું કાર્ય પ્રોટીન બનાવવાનું નથી, ડીએનએ નો જ ભાગ છે, આ ટુકડોના કામો નથી, ઇન્ટ્રોન કામના છે, પણ ઇન્ટ્રોન શું કામ કીધું, કારણ કે એને કોષ કેન્દ્રમાં જ રહેવાનું છે, ઈન એટલે અંદર, એને કોષ કેન્દ્રની બહાર લઈ જવાનું નથી, કારણ કે એનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ સિવાયનું નિયંત્રક જનીન તરીકે છે, એના બીજા અન્ય કાર્ય છે. તો આવા ઇન્ટ્રોન વાળા ભાગને આપણે દૂર કરવા પડે, દૂર કરવા માટેની એક જટિલ પ્રક્રિયાનું નામ છે આરએનએ સ્પ્લિસિંગ. આરએનએ સ્પ્લિસિંગ વાળા ભાગ જે છે એને મુખ્ય બે તબક્કામાં દર્શાવી શકાય છે. બે તબક્કામાં કયા તબક્કા જો, તો સૌથી પહેલું એટલે પહેલા જણાવી દઉં કે જે પ્રત્યાંગન થઈને આરએનએ બનશે, આરએનએ મેઈન આરએનએ નથી, આગળ કીધું પ્રમાણે છે આરએનએ બનશે, કયો હશે, એચએનઆરએનએ, મતલબ કે હેટરોજીનસ ન્યુક્લિયસ આરએનએ. આ આરએનએ બિન કાર્યકારી અને નિષ્ક્રિય હોય, મધ્યસ્થી આરએનએ છે, એમાંથી પ્રોટીન નહીં બને. હજી એમાંથી આપણે ઇન્ટ્રોન દૂર કરવા પડશે ત્યારે એમાંથી પ્રોટીન બનાવી શકાય. અને આ ઇન્ટ્રોનને દૂર કરીને એક્ઝોનને બધાને જોડવાની પ્રક્રિયા કહેવાય આરએનએ સ્પ્લિસિંગ. કયા કયા તબક્કા હોય આરએનએ સ્પ્લિસિંગમાં, તો સૌથી મેઇન પહેલા બે સ્ટેપ છે. એક પ્રક્રિયાનું નામ છે કેપિંગ, બીજી પ્રક્રિયાનું નામ છે ટેલિંગ. કેપિંગ નામ પરથી ખ્યાલ આવે, કેપ કરો એટલે મતલબ શરૂઆતના ભાગે ટુકડો ઉમેરવો, ટેલિંગ એટલે પૂંછડીનો મતલબ કે પાછળના ભાગે કેટલાક ઘટકો ઉમેરવાની પ્રક્રિયા. બંને પ્રક્રિયામાં કયા કયા ઘટકનો ઉપયોગ થાય છે યાદ રાખવાનું છે. એમાં સૌથી પહેલું જો કેપિંગ, કેપિંગ કરવું એટલે શું, કે આખો જે એચએનઆરએનએ હોય એમાં
શરૂઆતના ભાગે કયા ભાગે તો યાદ રાખજો પૂછાય પાંચમા છેડા આરએનએ નો જે 5 પ્રાઇમ છેડો હોય ઈ છેડે એક ઘટક ઉમેરવામાં આવે એમજીપી આખું નામ છે મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ આગળ આવી ગયું છે ગ્વાનોસિન એટલે ન્યુક્લિયોસાઇડ હોય એના બંધનમાં 3 ફોસ્ફેટના ઘટકો જોડાય છે એટલે ન્યુક્લિયોટાઇડ થઈ જાય આ એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ જ છે આ ન્યુક્લિયોટાઇડને કયા છેડે ઉમેરવામાં આવે તો 5 પ્રાઇમ જે પાંચમો છેડો મુક્ત હોય ઈ છેડે એમજીપી ઉમેરવાથી જે પ્રક્રિયા થાય પ્રક્રિયાને કહેવાય કેપિંગ જેના સ્થાયિત્વ માટે જરૂરી છે આખા આરએનએ જે છે ને સ્થાયિત્વ માટે જરૂરી છે સેમ સામેની બીજી બાજુ સામેની બીજી બાજુ આ આરએનએ આગળ નવું બની ન જાય આરએનએ પૂરું કરવાનું છે બનાવી એના માટે ટેલિંગ કરવામાં આવે ટેલિંગ કરવાનો છેડો કયો હોય તો જે મેઇન મુખ્ય એચએન આરએનએ છે એના ત્રીજા છેડે 3 પ્રાઇમ છેડા ઉપર ઘણા બધા એડેનિન ન્યુક્લિઓટાઇડની લાંબી શૃંખલા ઉમેરવામાં આવે એડેનિન એડેનિન આવા 200 થી 300 એડેનિનની લાંબી એક શૃંખલા જોડવામાં આવે એટલે એક રેડ કલરથી સિમ્બલ દર્શાવે છે કે ઘણા બધા એડેનિન છે જે આરએનએ સિવાયનો ભાગ છે એટલે એનું નામ આપ્યું પોલી એ ટે એક એવી પૂંછડી કે જેમાં પોલી એટલે ઘણા બધા એડેનિન ન્યુક્લિઓટાઇડ આવેલા છે અને આ પોલી એ બનાવવા માટે એડીનાઇલેશન પોલીએડીનાઇલેશન એવી પ્રક્રિયા કરવી પડે જેનાથી ઘણા બધા એડેનિનના સમૂહ ઉમેરાઈ જશે અને આ સમૂહ ઉમેરાવાથી પૂંછડી જેવો ભાગ અલગ દેખાય એ પ્રક્રિયાને કહેવાય ટેલિંગ એટલે મેઇન આરએનએ સ્પ્લિસિંગમાં બે તબક્કા કેપિંગ કરવા માટે પાંચમા છેડે એમજીપીનો ઉપયોગ થાય ટેલિંગ કરવા માટે ત્રીજા છેડે પોલી એનો ઉપયોગ થાય ઘણા બધા એડેનિન ન્યુક્લિઓટાઇડને ઉમેરવામાં આવે જેનાથી માત્ર એનું સ્થાયિત્વ જળવાઈ રહે છે સ્થાયિત્વ જળવાઈ રહે વચ્ચેના ભાગમાં કોઈ જે બંધારણમાં વિક્ષેપ ના આવે એના માટે આ બે તબક્કા કરવામાં આવે હવે મેઇન જે મુખ્ય બાબત ઇન્ટ્રોનને કાઢવાના છે એક્ઝોનને રહેવા દેવાના છે કઈ રીતે થશે તો આપણે આકૃતિ પરથી સમજી શકીએ જે ભાગ જે છે એમાં બ્લેક કલરનો ભાગ કે જે ઇન્ટ્રોન હતા ઇન્ટ્રોન વાળા ભાગને આ રીતના સર્ક્યુલર શેપમાં બનાવી અને ત્યાંથી એને દૂર કરી દેવામાં આવે ઇન્ટ્રોન બધા દૂર થઈ ગયા છે એટલે ઓટોમેટિક બધા એક્ઝોન એકબીજાની બાજુબાજુમાં જોડાય અને ગોઠવાઈ ગયા છે હવે જે ખાલી એક્ઝોન ધરાવતો ભાગ છે ઈ આરએનએ ને નામ આપ્યું એમઆરએનએ મતલબ સંદેશાવાહક આરએનએ જ્યારે ઇન્ટ્રોન એક્ઝોન બંને ભાગ સાથે હતા ત્યારે એનું નામ એમઆરએનએ નહોતું એનું નામ હતું એચએનઆરએનએ હિટરોજીનસ વિષમ અલગ અલગ પ્રકારના બે ઘટકો હતા હવે ઇન્ટ્રોન કાઢી નાખ્યા પછી ખાલી જે એક્ઝોન વધે એવા ભાગને કહેવાય એમઆરએનએ આ ભાગ આપણા માટે કામનો છે કારણ કે આ ભાગમાંથી જ આગળ પ્રોટીન બનવાનું છે બરાબર છે ઇન્ટ્રોન વાળો ભાગ છે પ્રોટીન બનાવવા માટે નથી ક્વેશ્ચનમાં શું પૂછાય કયો ભાગ સક્રિય છે કયો ભાગ નિષ્ક્રિય છે કયો ભાગ રાખવાનો છે કયો ભાગ કાઢી નાખવાનો છે અને આ કરવા માટે કઈ પ્રક્રિયાની જરૂર પડે પ્રક્રિયાનું નામ આરએનએ સ્પ્લિસિંગ દૂર કોને કરવાના છે ઇન્ટ્રોનને શું કામ ઇન્ટ્રોન પ્રોટીન બનાવવા માટે કામના નથી રાખવાના કોને છે એક્ઝોનને શું કામ કારણ કે એક્ઝોનમાં જ માહિતી છે પ્રોટીન બનાવવા ઇન્ટ્રોનને દૂર કરવા એક્ઝોનને જોડવા આ પ્રક્રિયાને કહેવાય આરએનએ સ્પ્લિસિંગ સેમાંથી શું બને એચએનઆરએનએ માંથી એમઆરએનએ નું નિર્માણ એટલે ટૂંકમાં આ પ્રક્રિયા કહેવાય આરએનએ સ્પ્લિસિંગ આવી પ્રક્રિયા માત્ર સુકોષ કેન્દ્રીય સજીવોમાં જ હોય છે આદિકોષ કેન્દ્રીયમાં હોતી નથી આ મુખ્ય તફાવત હવે જે એમઆરએનએ બની જાય એમઆરએનએ માંથી આગળ જતા પ્રોટીન બનાવવાની પ્રક્રિયા ચાલુ થશે જે મતલબ નામ છે ભાષાંતર ટ્રાન્સલેશન ને એમાં પણ ફરીથી જટિલ 3 તબક્કા જે છે આવશે હવે આ એમઆરએનએ બની ગયું છે એનો મતલબ કોષ કેન્દ્રમાંથી એક સિક્રેટ માહિતી કોષ રસ સુધી પહોંચી ગઈ એ સિક્રેટ માહિતીનો ઉપયોગ કરી અને એને કયા સ્વરૂપે એને રજૂ કરવામાં આવશે એમાંથી કઈ રીતે પ્રોટીન બનશે આખી ટ્રાન્સલેશનની પ્રક્રિયા શું છે જનીન સંકેત શું છે કોડ જે છે જીનેટિક કોડ શું છે આખી પ્રક્રિયા જે છે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું